વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે આ વિડીયોમાં ચેપ્ટર 3 HTMLમાં છબીઓનું વ્યવસ્થાપન લેક્ચર 2. હું બિનલ કોન્ટ્રાક્ટર આપની કોમ્પ્યુટર વિષય શિક્ષક. આપણે આગળના વિડીયોમાં HTML દસ્તાવેજમાં ઇમેજ કઈ રીતે મૂકવાની છે એના વિવિધ ગુણધર્મો વિશેની માહિતી લીધી. હવે આપણે આ લેક્ચરમાં હોટસ્પોટ તરીકે ઇમેજ કઈ રીતે લેવાની છે, ઇમેજ મેપ એટલે કે ઇમેજનો નકશો, અને મલ્ટીમીડિયા જેવી કે ઓડિયો અને વિડીયો કઈ રીતે HTML દસ્તાવેજમાં લિંક કરી શકાય છે એ વિશેની માહિતી જોઈશું, જેમાં આપણે થિયરી અને પ્રેક્ટિકલ બંને પાર્ટ આવી જશે. તો આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે જોઈશું હોટસ્પોટ તરીકે છબી. હોટસ્પોટ એટલે શું? તો હોટસ્પોટ એટલે શું કે તમે વેબસાઇટ પર ગયા હશો અને વેબસાઇટ પર તમે કંઈ પણ સર્ચ કરો છો અને એના પર શું હોય છે કે શોર્ટમાં ડિસ્ક્રિપ્શન હોય છે, એમાં પછી લખેલું હશે રીડ મોડ. રીડ મોડ પર તમે ક્લિક કરો અને એના વિશેની વધારાની માહિતી દર્શાવતું બીજું એક વેબ પેજ ઓપન થશે. તે જે રીડ મોડ છે એને હાઇપરલિંક કહેવાય. તેને જે રીડ મોડ લખ્યું છે એને હોટ ટેક્સ કહેવાશે. તો અહીંયા શું છે કે હોટ ટેક્સની જગ્યાએ આપણે એક છબી લેવાની છે, તેને હોટસ્પોટ કહેવાશે. તો જ્યારે નાની છબીનો ઉપયોગ કરીને અન્ય વેબ પેજને બોલાવવામાં આવે છે, એટલે કે તમે એક નાનું ચિત્ર જો મૂકો છો એના પર ક્લિક કરો અને બીજો એક વેબ પેજ ઓપન થાય, તો જે નાની છબીનું વર્ણન તથા તે જ છબીની મોટી છબી દર્શાવતું હોય ત્યારે તે નાની છબીને હોટસ્પોટ તરીકે ઓળખાય છે. મતલબ શું કે તમે એક નાની ચિત્ર લીધું છે, નાના ચિત્રની ઉપર ક્લિક કરો તો બીજો એક વેબ પેજ ઓપન થશે, અને એ જે બીજું વેબ પેજ ઓપન થાય છે તેમાં શું હશે, તો જે નાની છબી છે એની જ એક મોટી છબી એટલે મોટી ઇમેજ અને એના વિશે થોડુંક ડિસ્ક્રિપ્શન વર્ણન હોય, તેને જે નાની છબી છે એને હોટસ્પોટ કહેવાય. કે જ્યાં તમે ક્લિક કરતા તમે બીજું એક વેબ પેજ ઓપન કરો છો, તે જે નાની છબી છે તેને હોટસ્પોટ કહેવાય. અને આ નાની છબીને તમે થંબનેલ તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો આ એક્ઝામમાં પૂછાઈ શકશે કે હોટસ્પોટ તરીકે જે છબી હોય તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે, તો થંબનેલ. થંબનેલ એટલે કે ચિત્રનું નાનું નાનું સ્વરૂપ. તો હોટસ્પોટ તરીકે છબીને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. હવે તમે કોઈ વેબસાઇટ પર જાઓ છો, જેમ કે કોઈ શોપિંગ માટેની ઓનલાઈન વેબસાઇટ છે, એમેઝોન છે. હવે એમેઝોન પર શું હોય છે કે તમે નાના નાના ચિત્ર મૂકેલા હોય જે તમારે જે બી શોપિંગ કરવાની હોય, જેમ કે વોચ લેવી છે તો અલગ અલગ વોચ હશે અલગ અલગ કંપનીની, તેમાં શું હશે કે ફક્ત એક નાની વોચનું ઇમેજ હશે અને એ ઇમેજ પર તમે ક્લિક કરો તો બીજો એક વેબ પેજ ઓપન થશે, તેમાં એ જ વોચનું એક મોટું ઇમેજ હોય અથવા તો એને અલગ અલગ એંગલથી દર્શાવતા અલગ અલગ ઇમેજ હશે અને એના વિશેની બીજી પ્રાઇસ છે, એનું મોડલ કેવું છે, કઈ ટાઈપનું છે, કઈ કંપનીનું છે, તો એનું ડિસ્ક્રિપ્શન હશે. તો એ જે નાની છબી પર તમે જે ક્લિક કર્યું તે છબીને કહેવાશે હોટસ્પોટ. આપણે એને પ્રેક્ટિકલી સમજીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આપણે જોઈએ. તો જો મેં અહીંયા હોટસ્પોટ ઇમેજ એક્ઝામ્પલને એક અલગથી ફોલ્ડર બનાવી દીધું હતું, તમારે પણ એવું જ કરવાનું હોય. જો આવી રીતના કોઈ મોટું એક્ઝામ્પલ લેવું હોય તેનું અલગથી ફોલ્ડર બનાવી દેવાનું. હવે એમાં સૌ પ્રથમ શું કરવાનું છે, તો સૌ પ્રથમ તમારે જેને ઇમેજ લેવાની છે તે ઇમેજ તમારે ડાઉનલોડ કરી લેવાની અથવા તો તમારી પાસે જે ઇમેજ હોય એ લઈ લેવાની અને એને નાની દર્શાવવાની. મેં અહીંયા 3 ઇમેજ લીધી છે, લોટસ, પીકોક અને ટાઈગરની નાની 3 ઇમેજ લીધી છે અને એની જ મોટી બીજી 3 ઇમેજ, ટોટલ 6 ઇમેજ લીધી છે. મતલબ તમારે જે રીતે દર્શાવો એટલી ઇમેજ લેવાની છે. પછી 4 HTML ના વેબ પેજ બનાવીએ છીએ. 4 કેમ? તો મેં મેઇન એક એક્ઝામ્પલ લીધું છે, મેઇન એ હોટસ્પોટ ઇમેજનું. તો એ કઈ રીતના આવશે તેનું પહેલા આઉટપુટ જોઈએ. પહેલા આ રીતે ઇન્ડિયાસ નેશનલ સિમ્બોલ, એમાં મેં 3 સિમ્બોલ લીધા છે, નેશનલ બર્ડ, નેશનલ એનિમલ અને નેશનલ ફ્લાવર. હવે આ નાની નાની જે ઇમેજ છે એને થંબનેલ કહેવાશે અને એને હોટસ્પોટ કહેવાય. હવે હું પીકોક પર ક્લિક કરું તો શું થશે, તો પીકોક વિશેની
માહિતી માહિતી દર્શાવતું એક વેબ પેજ ઓપન થશે, જેમાં ઇમેજ એક મોટી ઇમેજ હશે અને અહીંયા થોડુંક ડિસ્ક્રિપ્શન આપેલું હશે. તો શું છે, અહીંયા તમારે પાછું જવું હોય તો બેક કરવાનું. તો આ જે તમને જોવા મળે છે એ જ કરશે હોટસ્પોટ તરીકે ઇમેજ, હોટસ્પોટ તરીકે છબી, અને એને થંબનેલ પણ કહેવામાં આવે. હવે આના પર ક્લિક કરતા જો તમે જે બી અહીંયા સાઇટ પર માઉસ ફરો છો તો સિમ્બોલ જે માઉસનો હોય છે, એરો હોય છે, જેવું તમે છબી પર ક્લિક કરો કે શું થાય છે, હેન્ડ ટૂલ આવે એટલે કે હાથ બતાવે. એનો મતલબ શું છે કે તમે અહીંયા ક્લિક કરી શકો છો. જેમ કે લોટસ પર ક્લિક કરશો તો લોટસ વિશેની માહિતી દર્શાવતું વેબ પેજ ઓપન થશે, અને ટાઈગર પર ક્લિક કરો તો ટાઈગર વિશેની માહિતી દર્શાવતું વેબ પેજ ઓપન થાય છે. તો આ તમારે પ્રેક્ટિકલ બનાવવા માટે શું કરવાનું છે, તો ટોટલ 4 વેબ પેજ બનાવવાના છે. પહેલું તો આ જે વેબ પેજ તમને જોવા મળે છે હોટસ્પોટનું મેઇન વેબ પેજ, પછી બર્ડ પર ક્લિક કરીશ, પીકોક પર ક્લિક કરીશ તો પીકોકનું એક વેબ પેજ ઓપન થશે, ટાઈગર પર ક્લિક કરીશ તો ટાઈગરનું ડિસ્ક્રિપ્શન દર્શાવતું એક વેબ પેજ ઓપન થશે, અને લોટસ પર ક્લિક કરીએ તો લોટસનું ડિસ્ક્રિપ્શન દર્શાવતું એક વેબ પેજ ઓપન થશે. તો પહેલા આપણે આ વેબ પેજનું નોટપેડમાં કઈ રીતે કોડિંગ કરેલું છે જોઈ લઈએ. તો હોટસ્પોટ ઇમેજ જે તમને દર્શાવાય છે, હવે એને નોટપેડમાં ખોલવું હોય તો શું કરવાનું છે, રાઈટ ક્લિક કરીને ઓપન વિથ નોટપેડ. હવે અહીંયા છે હોટસ્પોટ ઇમેજનું એક્ઝામ્પલ, ઇન્ડિયાસ નેશનલ સિમ્બોલ. હવે એમાં મેં શું કર્યું છે, તો સિમ્પલ આપણે જે એન્કર ટેક્સ્ટ શીખી ગયેલા, એન્કર ટેક્સ્ટ આના માટે યુઝ થાય છે, તો હાઇપરલિંક આપવા માટે. તો આપણે એન્કર ટેગમાં અહીંયા શું લખતા હતા, તો અહીંયા આપણે એવી રીતે લખતા હતા રીડ મોર, એટલે શું થઈ, રીડ મોર લખીએ એટલે શું થાય, ટેક્સ્ટ લખતા હતા, ટેક્સ્ટ પર ક્લિક કરીએ એટલે એ વેબ પેજ ઓપન થાય. જોઈએ આપણે રિફ્રેશ, અહીંયા ટેક્સ આવે છે, તો આ ટેક્સને શું કહેવાય, હોટ ટેક્સ કહેવાય, હાઇપરલિંક કહેવાય. એના પર ક્લિક કરો એટલે બીજો વેબ પેજ ઓપન થાય. હવે આપણે આ શું કરવાનું છે, ટેક્સની જગ્યાએ ઇમેજ લેવાની છે, ટેક્સની જગ્યાએ શું કરવાનું છે, ઇમેજ લેવાની છે. તો ઇમેજ આપણે જે રીતે લખતા હતા તેના માટે આપણે ઇમેજ ટેગ જ લેવાનો છે. SRC લખો, તમે જે ઇમેજ લીધી છે ઇમેજનું નામ અહીંયા લખવાનું છે, અને બોર્ડરને જે આપવું હોય તે તમારે આપવાની છે. અહીંયા આપણે નાની ઇમેજ લેવાની છે, એ રીતે મેં 3 ઇમેજ લીધી છે, એક નેશનલ બર્ડની, નેશનલ એનિમલની અને નેશનલ ફ્લાવરની. તેને શું કર્યું છે, કર્યું છે ઇમેજને મેં એન્કર ટેગની વચ્ચે મૂક્યું છે. અહીંયા એન્કર ટેગ શરૂઆત થાય છે અને અહીંયા એન્કર ટેગ પૂરો થાય છે, એની વચ્ચે મેં ઇમેજ મૂકી છે. ખ્યાલ આવ્યો? હવે શું કરવાનું છે, ઇમેજ તો લઈ લીધી, પણ ઇમેજ પર ક્લિક કરતા જે વેબ પેજ ઓપન થાય તે વેબ પેજ આપણે ક્યાં લખવાનું છે, તો એન્કર ટેગના એચ રેફરન્સમાં. તો નેશનલ બર્ડ .html નું જે મેં વેબ પેજ બનાવ્યું છે ક્યાં છે, અહીંયા બનાવ્યું છે, તો એ તમારે અહીંયા જે નામ હોય એ કોપી કરીને લખી દેવાનું છે. ખ્યાલ આવ્યો? તો આટલું મારે એક વેબ પેજમાં બનાવવાનું છે. તે કયું વેબ પેજ છે, હા હવે આપણે એને સેવ કરી દઈએ, અહીંયા રિફ્રેશ કરી દઈએ, આવી ગયું કે એના પર ક્લિક કરતા શું થાય, બીજો વેબ પેજ ઓપન થાય. હવે જે આ વેબ પેજ ઓપન થાય છે, જે બીજો વેબ પેજ ઓપન થાય છે, એ પણ તમારે બનાવવાના છે. કઈ રીતે, તો સિમ્પલ છે. મેં અહીંયા તમને એક ઉદાહરણ બતાવી દઉં, એવા સેમ આ 3 પેજ બનાવવાના છે નેશનલ બર્ડનું. રાઈટ ક્લિક કરીએ, ઓપન વિથ નોટપેડ. હવે આ જે બીજા વેબ પેજ છે તેમાં તમારે સિમ્પલ કંઈ નથી કરવાનું, હેડિંગ આપી દીધું અને અહીંયા એક ઇમેજ લીધી, જે ઇમેજ કઈ હોવી જોઈએ, પીકોકની જે નાની ઇમેજ હતી એનાથી થોડી મોટી ઇમેજ હોવી જોઈએ, અને હાઈટ વિડ્થ તમે તમારા હિસાબે આપી શકો છો. ફોન્ટ થોડાક મોટા લઈ લીધા અને એની વિશેની થોડીક માહિતી પેરેગ્રાફ ટેગમાં લખી દીધી. તો આ રીતે મેં એક ઇમેજ લીધી છે અને એના વિશે થોડુંક ડિસ્ક્રિપ્શન દર્શાવતું એક સિમ્પલ વેબ પેજ લીધું છે. આવા તમારે 3 વેબ પેજ બનાવવાના છે, એટલે આ 3 વેબ પેજ અહીંયા બનાવ્યા છે, જે આટલે 3 ઇમેજને ક્લિક કરતા દર્શાવશે. બરાબર, આ રીતે તમે હોટસ્પોટ ઇમેજનો એક્ઝામ્પલ કરી શકો છો. શું કરવાનું, એક મેઇન વેબ પેજ બનાવવાનું, જેનામાં શું આવશે, તો થંબનેલ્સ વાળી ઇમેજ આવશે, ફક્ત ઇમેજ આવશે, અને એના પર ક્લિક કરતા બીજા 3
મતલબ કે જે ઇમેજ પર ક્લિક કરતા વેબ પેજ ઓપન થાય એવા તમારે બીજા ત્રણ વેબ પેજ બનાવવાના રહેશે. ત્રણ બનાવો મતલબ કે તમે જેટલી ઇમેજ લો છો એને ડિસ્ક્રિપ્શન દર્શાવતા એટલા બીજા વેબ પેજ બનાવવાના રહેશે. આ રીતે તમે હોટસ્પોટનું એક્ઝામ્પલ જોઈ શકો છો. અને તમે ઓનલાઈન પણ જોઈ શકો. તો ઓનલાઈન પર શું હોય કે તમે જે એમેઝોન એવાની વેબસાઇટ પરથી શોપિંગ કરો છો તો એના પર જે નાની નાની ચિત્ર દેખાય એના પર ક્લિક કરો તો બીજો વેબ પેજ ઓપન થાય. તો આ એક હોટસ્પોટનું એક્ઝામ્પલ છે. તેને હોટસ્પોટ ઇમેજ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આ જે છે એને હોટસ્પોટ ઇમેજ કહેવામાં આવે છે. સિમ્પલ જ છે. પછી હવે આપણે આગળ વધીશું. તો હવે આપણે આગળ વધીશું. આકૃતિ નકશો. હવે આકૃતિ નકશો એટલે શું? ઇમેજ મેપ. ઇમેજ મેપ એટલે નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ચિત્ર હોય છે એના પર નકશો હોય. જેમ કે નોર્મલ આપણે જે નકશો જોઈએ છે, નકશો શું કરે છે? તો આપણને જણાવે છે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે, એની દિશા બતાવે છે. જેમ કે આપણે સ્કૂલે આવવું હોય તો સ્કૂલ સુધીનો નકશો આપણે જોઈને આવી શકીએ છીએ. તમે ગૂગલ મેપ યુઝ કરો છો, ગૂગલ મેપમાં કેવું બતાવે છે, તમે કઈ પણ જગ્યાએ તમને ખ્યાલ નહીં હોય કે કઈ જગ્યાએથી જવાનું છે, રસ્તો નહીં ખ્યાલ હોય, તો તમે ગૂગલ મેપમાં તરત જ સર્ચ કરીને જોઈ શકો છો અને તમને એમાં જે જગ્યાએ તમારે જવાનું હોય એ જગ્યાનું તમે સર્ચ કરો એટલે નકશો બતાવશે, તમને રસ્તો બતાવશે. તો અહીંયા પણ એવું છે. આકૃતિ નકશો એટલે કે તમારી ઇમેજ, એક ઇમેજ હશે તેમાં નકશા જેવું હશે. તો કઈ રીતે? તો ઘણી વેબસાઇટના હોમ પેજમાં આકૃતિ બતાવવામાં આવેલી હોય છે. આ આકૃતિના જુદા જુદા ભાગો પર ક્લિક કરવાથી વેબસાઇટના જુદા જુદા વિભાગો જોઈ શકાય છે. ઉદાહરણ છે, આકૃતિનો એક ભાગ ડાઉનલોડ માટેનો આઇકોન હોય છે, તેના પર ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાય. કોઈ સમાચારના આઇકોન હોય તો સમાચાર જોઈ શકાય. આમ આઇકોન એટલે કે ચિત્રોને અથવા હોટસ્પોટને ભેગા કરીને મળતી આકૃતિને આકૃતિ નકશો એટલે કે ઇમેજ મેપ કહે છે. આપણે આને આગળના ટોપિકમાં જોઈ ગયા હોટસ્પોટ તરીકે છબી. એટલે કે એમાં શું હતું કે તમે એક નાની ઇમેજ હોય એના પર ક્લિક કરો એટલે બીજું એક વેબ પેજ ઓપન થઈ જાય. તે એવા ઘણા બધા ચિત્રો ભેગા થઈને શું બનાવશે? આકૃતિ નકશો એટલે કે ઇમેજ મેપ. તેવી ઘણી બધી હોટસ્પોટ દ્વારા ચિત્ર ભેગા થઈને શું મળે છે? ઇમેજ મેપ. હવે તેમાં તમે કોઈ વેબસાઇટ પર જોયું હશે કે ડાઉનલોડનો ઓપ્શન હોય તો ડાઉનલોડ કરો એટલે ડાઉનલોડનું પેજ આવી જાય અને ડાઉનલોડ થઈ જાય છે. ન્યૂઝના આઇકોન હોય એના ન્યૂઝ પર ક્લિક કરો એટલે તમને સમાચાર વાળું વેબ પેજ ઓપન થઈ જાય. તો અહીંયા પણ આખી બધી ચિત્ર ભેગા કરીને શું એક નકશા જેવું બનાવવામાં આવે, જેના પર અલગ અલગ આકાર કે અલગ અલગ ચિત્ર પર તમે ક્લિક કરો તો શું થશે? એને લગતી અલગ અલગ માહિતી ઓપન થશે. તો એને કહેવાય ઇમેજ મેપ. ઇમેજ મેપના કુલ બે પ્રકારો હોય, સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. સર્વર એટલે કોણ? આપનાર. અને ક્લાયન્ટ એટલે કોણ? લેનાર. એટલે કે આપણે ક્લાયન્ટ કહેવાય. અને સર્વર એક એવું કોમ્પ્યુટર અને પીસી હોય કે જ્યાં બધી જ પ્રકારની માહિતી ભેગી થતી હોય છે, જ્યાંથી આપણે માહિતી મેળવીએ છીએ. તો આપણે ક્લાયન્ટ બાજુ જોઈશું કે ક્લાયન્ટ બાજુ કઈ રીતે ઇમેજ મેપ હોય છે. તો આ થયું ઇમેજ મેપ. એને આપણે પ્રેક્ટિકલી પણ સમજશું. પહેલા આપણે જોઈ લઈએ થિયરી બેઝ. અહીંયા એક એક્ઝામ્પલ છે. ઇમેજ મેપ એટલે કે આવી રીતના એક ઇમેજ બનાવવામાં આવે જેમાં અલગ અલગ, જેમ કે ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, રસ્તો છે, સેન્ટ્રલ મોલ, ફાયર બ્રિગેડ, ટેમ્પલ, આ એક તમને સમજાવવા માટે આવી એક ઇમેજ બનાવવામાં આવી છે. અહીંયા શું થશે કે હું ઓફિસ પર ક્લિક કરીશ તો ઓફિસને લગતી જે પણ ઓફિસ હોય એના વિશેની ચિત્ર અને એની વિશેની માહિતી હશે. એ રીતે પોલીસ સ્ટેશન, સેન્ટ્રલ મોલ, ફાયર બ્રિગેડ, ટેમ્પલ, તારને કહેવાશે ઇમેજ મેપ, જે અલગ અલગ પ્રકારની હોટસ્પોટ છબી ભેગા થઈને એક આખો નકશા ટાઈપ બનાવે છે. ઇમેજ મેપમાં એક મુખ્ય છબીના વિવિધ ચિત્રો કે ભાગને માટે હોટસ્પોટ બનાવવાની જરૂર પડે છે. ઇમેજ મેપમાં શું હશે? એક મેઇન છબી હોય, મેઇન ઇમેજ હોય, તેમાં અલગ અલગ ચિત્ર હોય અથવા તો અલગ અલગ ચિત્રના ભાગ હોય જેને આપણે હોટસ્પોટ બનાવવાની જરૂર પડે છે. હોટસ્પોટના સ્થાન છબીના ઉપરની ડાબી બાજુના ડાબે ખૂણેથી હોટસ્પોટ સ્થાન છબીના ઉપરની બાજુના ડાબા ખૂણેથી એક્સ અને વાય પ્રતિસ્થાપકો એટલે કોર્ડિનેટ્સ જે તમને
તમારા જે સ્ક્રીન હોય છે એમાંથી તમારે કેટલી જગ્યા છોડવાની છે એ રીતે દર્શાવશે, માપીને દર્શાવવામાં આવે છે. આ પ્રતિસ્પાટકો બે રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તો હોટસ્પોટ ક્યાં આવેલા છે તે દર્શાવવા માટે અને ક્લિક મારફતે ઉપયોગકર્તા દ્વારા પૂરા પાડવામાં આવેલ પ્રતિસ્પાટકોને સરખાવવા. હવે તમે જે ઇમેજ મૂકો છો એ ઇમેજમાં તમારે હોટસ્પોટ બનાવવાનું છે. હવે હોટસ્પોટ કઈ જગ્યામાં કેટલી જગ્યાએ ઘેરાયેલા છે, કેટલી જગ્યા રોકે છે એ દર્શાવવા માટે આપણે કોર્ડિનેટ્સનો ઉપયોગ કરીએ. કોર્ડિનેટ્સ એટલે કે તમે એક્સ અને વાય ભણી ગયા હશો, એક્સ અને વાય પ્રતિસ્પાટકો, કે તે શું દર્શાવે છે, તો હોટસ્પોટ ક્યાં આવેલું છે તે દર્શાવે. આ સ્ક્રીન છે એમાં ધારે કે હું હોટસ્પોટ બનાવ તો આ એરિયા કેટલી જગ્યા રોકે છે તેવું દર્શાવવા માટે આપણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજું કે ક્લિક મારફતે ઉપયોગકર્તા દ્વારા પૂરા પાડવામાં આવેલા પ્રતિસ્થાપકોને સરખાવવા, એ તમે ક્લિક કરો તો એના માટે ક્યાં કેટલી જગ્યાએ ક્લિક કરવાનું છે એ દર્શાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. ઉપયોગકર્તા બાજુ બ્રાઉઝર ઉપયોગકર્તાની ક્લિકના પ્રતિસ્થાપકોને ઓળખી કાઢે છે અને ઉપયોગકર્તાને દર્શાવેલ વેબ પેજ પર લઈ જાય છે. શું થાય છે, ઉપયોગકર્તા બાજુ એટલે કે આપણે જે યુઝ કરીએ છીએ એ બાજુ બ્રાઉઝર શું કરે છે, તો ઉપયોગકર્તાની ક્લિકના પ્રતિસ્થાપકોને ઓળખી કાઢે. હું જ્યાં સ્ક્રીન પર ક્લિક કરીશ ત્યાં એના જે પણ પ્રતિસ્થાપક હોય એને ઓળખી કાઢે અને ઉપયોગકર્તા બાજુ બ્રાઉઝર ઉપયોગકર્તાની ક્લિકના પ્રતિસ્થાપકોને ઓળખી કાઢે છે અને ઉપયોગકર્તાને દર્શાવેલ વેબ પેજ પર લઈ જાય છે. એટલે હું ક્લિક કરીશ એટલે જે પણ કોર્ડિનેટ્સ હશે તેને ઓળખી કાઢશે અને જે તે વેબ પેજ એના પર લખેલું હોય છે લિંકમાં ત્યાં આપણને લઈ જાય છે. આ ઇમેજ ટેગમાં યુઝ મેપ ગુણધર્મની સાથે મેપ અને એરિયા ટેગનો ઉપયોગમાં લેવાય છે. તમારે ઇમેજ મેપનો ઉપયોગ કરવો હોય એના માટે શું કરવાનું છે, એની સાથે યુઝ મેપ ગુણધર્મનો ઉપયોગ થશે. સામા ઇમેજ ટેગની અંદર યુઝ મેપ નામનો નવો ગુણધર્મ આવશે, તેની સાથે સાથે મેપ અને એરિયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું કે કઈ રીતના આપણે ઇમેજ મેપ બનાવવાનું છે. ઇમેજ મેપ વેબ પેજમાં દર્શાવવા માટેના જરૂરી પગલા, ટેગ અને નિયમોની સમજ. અહીંયા આપણે દર્શાવવાનું છે કે ઇમેજ મેપમાં તમારે જે પ્રેક્ટિકલ તમારે બનાવવાનું છે, જે વેબ પેજ બનાવવાનું છે તે કઈ રીતે બનાવવાનું છે, એના માટે કયા કયા સ્ટેપ લેવાના છે, કયા કયા ટેગની જરૂર પડશે અને કયા નિયમો લાગુ પડશે અહીંયા આપણે જોઈશું. પહેલું છે, સૌ પ્રથમ યોગ્ય ઇમેજ ક્રિએશન ટૂલ એટલે કે પેઇન્ટ જેવા નો ઉપયોગ કરી વિવિધ છબી ધરાવતો આકૃતિ નકશો તૈયાર કરો અને તેનો સંગ્રહ કરો. ઇમેજ મેપનું પ્રેક્ટિકલ કરવા માટે આપણે સૌ પ્રથમ તો શું કરવાનું છે, તો આપણે એક ઇમેજ મેપની શું બનાવવાનું છે, ઇમેજ બનાવવાનું છે. એટલે કે ઇમેજ મેપ માટેનો એક ચિત્ર બનાવવાનું છે. એ ચિત્ર બનાવવા માટે તમારે શું કરવાનું છે, તો ઇમેજ ક્રિએશન ટૂલનો ઉપયોગ કરીને, એટલે કે તમે કોઈ બી પેઇન્ટ છે પેઇન્ટનો ઉપયોગ કરીને તમે ઇમેજ બનાવી શકો છો. અથવા તમને એવું કોઈક બીજો કોઈ પ્રોગ્રામ આવડતો હોય જે પેઇન્ટ જેવું હોય જેમાં તમે ચિત્ર બનાવી શકો, તેવા ટૂલ્સનો ઉપયોગ કરીને પ્રોગ્રામ્સનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ છબી ધરાવતો એક આકૃતિ નકશો તૈયાર કરવાનો છે. એટલે એમાં અલગ અલગ પ્રકારની ઇમેજ હોવી જોઈએ જેનાથી આપણે ઇમેજ મેપ બનાવવાનો રહેશે. એટલે કે એક ચિત્ર બનાવવાનું છે, એક ઇમેજ બનાવવાની છે. સિમ્પલ આપણે પેઇન્ટ આપણે શું કરવાનું છે, પેઇન્ટનો ઉપયોગ કરીશું ને એમાં એક ચોરસ ઇમેજ બનાવી દઈશું ને એમાં અલગ અલગ આકારનો ઉપયોગ કરીને ઇમેજ મેપનો ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ તમારે પેઇન્ટમાં એક ઇમેજ મેપ તૈયાર કરવાનો છે. ત્યાર પછી આકૃતિ નકશો દર્શાવવા ઇમેજ ટેગના SRC, હાઇટ, વિડ્થ, અલ્ટર, યુઝ મેપ વગેરે ગુણધર્મોનો ઉપયોગ કરો. તમારે ઇમેજ મેપ બનાવવા માટે શું કરવાનું છે, તો ઇમેજ ટેગના સોર્સ, હાઇટ, વિડ્થ, અલ્ટર, યુઝ મેપ આ બધા ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે. તમારે તમે જે ઇમેજ બનાવો છો એને ઇમેજ ટેગની અંદર મૂકવાની છે અને એમાં સોર્સ છે, હાઇટ, વિડ્થ, અલ્ટરનેટ, યુઝ મેપ વગેરે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. હવે આપણને સોર્સ, હાઇટ, વિડ્થ અને અલ્ટર વિશે તો આપણને ખ્યાલ છે, પણ યુઝ મેપ શું છે એ આપણને ખબર નથી. એટલે કે આપણો મેપ નકશો યુઝ કરવો હોય તો એના માટે શું કરવાનું છે, તો ઇમેજ ટેગના યુઝ મેપ ગુણધર્મની મદદથી નકશાને નામ આપો. તમે જે નકશો યુઝ કરો છો એનું નામ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે.
એના માટે આપણે યુઝ મેપ ફોલ્ડરનો ઉપયોગ કરશું. મેપ ટેગ શું છે? મેપ એટલે નકશો. નકશો દર્શાવવા માટે આપણે મેપ ટેગનો ઉપયોગ કરીશું. મેપ ટેગનો ઉપયોગ મેપનું નામ આપવા માટે થાય છે. તમે જે મેપ યુઝ કરો છો, નકશો યુઝ કરો છો, એનું નામ આપવા માટેનો ઉપયોગ થાય છે. અને અહીંયા ધ્યાન રાખજો, તમે જે મેપનું નામ આપો છો તે જ સેમ ટુ સેમ નામ ઇમેજ ટેગના યુઝ મેપ ગુણધર્મને આપવામાં આવેલ હોય છે. મેપ ટેગના નેમ ગુણધર્મને તે જ કિંમત આપો કે જે ઇમેજ ટેગના યુઝ મેપ ગુણધર્મને આપવામાં આવેલ હોય. અહીંયા દર્શાવ્યું છે યુઝ મેપમાં તમે જે નામ આપો છો એ જ નામ મેપને આપવાનું રહેશે. એટલે મેપમાં તમે નેમ ઇક્વલ ટુ રોડ મેપ લખો તો તમારે યુઝ મેપમાં પણ હેશ રોડ મેપનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે આ ઇમેજ ટેગનો યુઝ મેપ અને મેપનું નામ એ બંને ગુણધર્મનું નામ સરખું રહેશે. આ વાતનું ધ્યાન રાખવાનું છે. આગળ એરિયા ટેગ. હવે મેપ હોય તો મેપમાં એરિયા તો હોય જ છે કે આટલો એરિયો મોલનો છે, આટલો એરિયો ઓફિસનો છે. તો એરિયા ટેગનો ઉપયોગ મેપના ટેગની અંદર જ કરવામાં આવે છે. એટલે મેપ ટેગ આપણે લઈએ તો એની અંદર આપણે એરિયા ટેગનો ઉપયોગ કરવાનો છે. શાના માટે? તો મેપ ટેગનો ઉપયોગ ઇમેજ ટેગની અંદર જ કરવો જરૂરી છે. આ વાતનું ધ્યાન રાખજો કે મેપ ટેગની અંદર તમારે ઇમેજ ટેગનો ઉપયોગ કરવાનો રહેશે. પછી દરેક એરિયા ટેગ હોટસ્પોટના ચોક્કસ વિસ્તારને દર્શાવવા માટે થાય છે. એરિયા ટેગનો ઉપયોગ શું થાય? તો હોટસ્પોટના જે ચોક્કસ વિસ્તાર હોય એને દર્શાવવા માટે થાય છે. આપણે ઇમેજ તો બનાવી લીધી પણ એમાં ધારો કે મેં સેન્ટ્રલ મોલ લીધું છે, ઓફિસ લીધી છે, તે કેટલી જગ્યા રોકે છે, તો એને આપણે એરિયાના ઉપયોગથી દર્શાવીશું. એરિયા ટેગ હોટસ્પોટના ચોક્કસ વિસ્તારને દર્શાવવા માટે થાય છે અને તે વિસ્તાર પર ક્લિક કરતા URL ફાઇલને જોડવાનું કાર્ય કરે છે. તેમાં આપણે શું કરવાનું છે? તો ક્લિક કરીશું એટલે શું થશે કે URL ફાઇલ, એટલે એમાં આપણે એન્કર ટેગનો ઉપયોગ કરીશું, જેમાં શું થશે કે જે પણ ફાઇલ આપણે દર્શાવેલી હશે એ ફાઇલ પર આપણે મૂવ કરશું એટલે ક્લિક કરશું એટલે ફાઇલ ઓપન થશે. એરિયા ટેગના સેપ ગુણધર્મનો ઉપયોગ વિસ્તારનો પ્રકાર દર્શાવવા માટે થાય છે. એરિયા ટેગના સેપ ગુણધર્મનો ઉપયોગ શાના માટે થાય છે? હવે એરિયા ટેગ લીધો, તેના એક ગુણધર્મ છે સેપ. સેપ એટલે આકાર. તમારે કયા આકારમાં વિસ્તાર દર્શાવવાનો છે તો વિસ્તારનો પ્રકાર દર્શાવવા માટે આપણે સેપ ગુણધર્મનો ઉપયોગ કરશું. અને સેપની કિંમતો નીચે પ્રમાણે આપી શકાય. તો રેક્ટ, રેક્ટ એટલે રેક્ટેંગલ. તમારે RECT લખવાનું છે, શેપ ઇક્વલ ટુ RECT. તો સમચતુષ્કોણ પ્રકારનો વિસ્તાર દર્શાવવા માટે, એટલે કે તમારે ચોરસ વિસ્તાર દર્શાવવો હોય તો રેક્ટનો ઉપયોગ કરાય. એવી રીતના શેપમાં તમે સર્કલનો ઉપયોગ કરો તો વર્તુળ પ્રકારનો વિસ્તાર દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછી છે પોલી, એટલે પોલીગોન, બહુભુજ આકૃતિ પ્રકારનો વિસ્તાર દર્શાવવા માટે. રેક્ટેંગલ હોય તો તમે ચોરસ અને લંબચોરસ બંને વિસ્તાર દર્શાવી શકો છો. સર્કલમાં તમારે રાઉન્ડ વિસ્તાર દર્શાવાય. અને પોલી એટલે જ્યારે વધારે આકૃતિ હોય, બહુભુજ એટલે એકથી વધારે આકાર જેમાં હોય, બાજુ હોય, તેના વિસ્તાર દર્શાવવા માટે આપણે પોલીનો ઉપયોગ કરશું. તો આ હતું એરિયા ટેગ, એટલે તમારા ઇમેજ મેપમાં જે એરિયા છે એને દર્શાવવા માટે આપણે શેપ ગુણધર્મની મદદથી એનો ઉપયોગ કરીશું. એરિયા ટેગના કોડ્સ ગુણધર્મનો ઉપયોગ જે તે શેપનું કદ દર્શાવવા માટે થાય છે. હવે મિત્રો સમજો, એરિયા ટેગની અંદર તમે શેપ લેવો છો, પછી શેપ કેટલી લંબાઈ લેવાની છે, કેટલી પહોળાઈ લેવાની છે, ક્યાં આખી સ્ક્રીનમાં તમારે ક્યાં દર્શાવવું છે, તે દર્શાવવા માટે આપણે કોર્ડિનેટ્સ ગુણધર્મનો ઉપયોગ કરશું. એનું શોર્ટ છે કોડ્સ, એટલે આપણે એકના લખવાનું છે CORDS, કોર્ડિનેટ્સ. કોડ્સ ગુણધર્મનો ઉપયોગ કરશું. તો રેક્ટેંગલ માટેનું કદ ડાબી બાજુના ઉપરના ખૂણાથી ચાલુ કરીને જમણી બાજુના નીચેના ખૂણાનું દર્શાવવા રહેશે. ધારો કે મારે આ સ્ક્રીન પર તમે અહીંયા જો એરો જો, એરો ઉપર છે, મારે આટલા ચોરસ એરિયામાં ઓફિસનો માપ દર્શાવવું છે તો કઈ રીતના આપીશ? તો અહીંયા ખૂણા બાજુથી ડાબી બાજુ ઉપરના ખૂણાથી તમે 0 0 થી ચાલુ કરો, એક્સ અને વાય લો, તો જમણી બાજુના નીચેના ખૂણા દર્શાવવાનો રહેશે. એટલે આટલા એરિયામાં તમારે કેટલું લંબચોરસ કે ચોરસ જોઈએ છે એના માટે આપણે એક્સ વાય તમે જે પ્રતિસ્થાપકોનો ઉપયોગ કરો છો કોર્ડિનેટ્સ એનો ઉપયોગ કરવાનો રહેશે. સર્કલ માટેનું કદ દર્શાવવા વર્તુળની મધ્ય બિંદુના એક્સ વાય અક્ષાંશ અને
તેની પાછળ વર્તુળની ત્રિજ્યા લખવામાં આવી છે. હવે અહીંયા શું કરશે, મધ્યબિંદુ, એટલે ધારો કે અહીંયા વર્તુળ દર્શાવું છે, તેના મધ્યબિંદુથી એક્સ અને વાય ચાલુ કરવાનો, અને કેટલો એરિયા દર્શાવવાનો છે એના માટે ત્રિજ્યા, તો એક્સ વાય અને પછી ત્રિજ્યા લખવામાં આવે છે. પોલી માટેનો કદ દર્શાવવા એક્સ વાય અક્ષાંશો કે જે બહુભુજ આકૃતિની જુદી જુદી બાજુઓના પ્રારંભિક બિંદુઓ છે તેમને દર્શાવવા માટે થાય છે. પોલીગોનમાં એક્સ અને વાયનો ઉપયોગ થાય છે, પણ જેટલી બાજુઓ હશે એટલા એક્સ વાય આપણે લખવાના રહેશે. આ કોર્ડિનેટ્સનો બહુ મોટો ફાળો છે કે તમારે કેટલા એરિયા સુધી લંબચોરસ ચોરસ કે રાઉન્ડ લેવાનું છે તેના માટે કોર્ડિનેટ્સ ગુણધર્મનો ઉપયોગ કરવાનો રહેશે. એરિયા ટેગ સાથે અલ્ટર ગુણધર્મનો ઉપયોગ છબીનું વર્ણન દર્શાવવા માટે કરવામાં આવે છે. હવે કોઈ વાર એવું થાય કે આપણે એરિયા લીધો છે પણ એમાં છબી સપોર્ટ કરતી નથી, તો એના માટે આપણે શું કરવાનું છે, તો અલ્ટરનેટ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. આગળ પણ તમને જણાવ્યું છે કે અલ્ટરનેટ ગુણધર્મનો ઉપયોગ શું થાય છે, કે છબીની જગ્યાએ તમારે કોઈ સ્પષ્ટ વર્ણન દર્શાવવું હોય એના માટે છે, અથવા તો જે પ્રજ્ઞાચક્ષુઓ હોય છે કે જે જોઈ શકતા નથી તો એ સ્ક્રીન રીડરનો ઉપયોગ કરીને આ વાંચી શકે છે કે અહીંયા આ વસ્તુની છબી દર્શાવવામાં આવી છે, તેના માટે આપણે અલ્ટર ગુણધર્મનો ઉપયોગ કરીશું. ત્યાર પછી અંતમાં એરિયા ટેગ સાથે એચઆરઈએફ ગુણધર્મનો ઉપયોગ અન્ય વેબપેજ સાથે જોડાણ કરવા માટે ની ફાઇલ દર્શાવવા માટે કરવામાં આવે છે. હવે આપણે જે એન્કર ટેગમાં એચઆરઈએફ ગુણધર્મનો ઉપયોગ કરતા હતા એનો ઉપયોગ અહીંયા કરવાનો છે બીજા વેબપેજની સાથે જોડાણ કરવા માટે, એટલે કે આપણે કોઈ એરિયા પર ક્લિક કરશું અને બીજું વેબપેજ ઓપન થશે તેની માટે આપણે એરિયા ટેગની સાથે એચઆરઈએફ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. એમાં એન્કર ટેગનો યુઝ નથી કરવાનો, પણ એરિયાની સાથે જ એચઆરઈએફ ગુણધર્મનો ઉપયોગ કરવાનો રહેશે. એરિયા ટેગ અયુગ્મમાં હોવાથી તેનો અંત ટેગ નથી, એરિયા ટેગનો કોઈ પણ અંત ટેગ હોતો નથી. સ્લેશ મેપ ટેગની ટેગથી મેપ ટેગનો અંત દર્શાવો. શું કરવાનું છે, આપણે મેપ ટેગ શરૂઆત કરીએ તેની અંદર આપણે એરિયા ટેગનો ઉપયોગ કર્યો અને છેલ્લે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે છેલ્લે સ્લેશ મેપ ટેગથી આપણે મેપ ટેગનો અંત દર્શાવવાનો રહેશે. તો આ હતા અમુક ઇમેજ મેપ તમારે કઈ રીતે બનાવવાનું છે એના નિયમો. પછી આપણે આગળ પ્રેક્ટિકલી હવે જોઈએ કે કઈ રીતે તમારે ઇમેજ મેપ બનાવવાનું છે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે મેં અહીંયા ઇમેજ મેપ નામનું અલગથી જ ફોલ્ડર બનાવી લીધું છે, એની અંદર મારે ઇમેજ મેપની અંદર જેટલા પણ વેબ પેજ કે ચિત્ર એવું જરૂર પડશે એ મેં અલગથી જ એના ફોલ્ડરમાં બનાવી લીધું છે. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, તો સીટી નામની એક ઇમેજ પેઇન્ટની મદદથી સીટી નામની એક ઇમેજ બનાવવાની છે. મેં એ કઈ રીતે બનાવવાની છે, તો તમારે પેઇન્ટ ઓપન કરવાનું, પેઇન્ટ ઓપન કરવાનું અને આ રીતે તમારે એક ઇમેજ બનાવવાની છે. આટલી ઇમેજ તમને સિમ્પલ બનાવતા આવડશે. શું કરવાનું છે, જે પણ ચોરસ લેવાનું છે, રેક્ટેંગલ લેવાનું છે, લંબચોરસ લેવાનું છે, પોલીગોન યુઝ કરવાનું છે, લંબચોરસ અને રાઉન્ડ, આટલા આપણે આકારનો ઉપયોગ કરીને ઇમેજ બનાવવાનું છે. અને આ ઇમેજને શું કરવાનું છે, જ્યારે તમે સેવ કરો છો ત્યારે એને જેપીજી અથવા તો પીએનજી કે બીએમપી થી સેવ કરવાનું રહેશે. આપણે સેવ એઝ જેપીજી કરશો. સેવ કરો ને, તમે જ્યારે અહીંયા સેવ કરશો તો અહીંયા તમારે જેપીજી કરી નાખવાનું અને સેવ કરી દેવાની. ક્યાં સેવ કરવાની છે, તો જે આપણે ઇમેજ મેપનું ફોલ્ડર બનાવી છે ત્યાં જ એને સેવ કરી દેવાની. એટલે સૌ પ્રથમ તમારે પેઇન્ટની મદદથી આ ઇમેજ તૈયાર કરવાની રહેશે. આ તો તમને આવડતું જ હશે અને એની અંદર ટેક્સ્ટનો ઉપયોગ કરીને આવી રીતે લખાણ લખી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ કરી દેવાનું. ત્યાર પછી શું કરવાનું છે, તો ઇમેજ મેપ માટેનો એક મેઇન પ્રોગ્રામ બનાવવાનો છે. મેઇન પ્રોગ્રામ કઈ રીતે દેખાશે તો આપણે અહીંયા જોઈ લઈએ. તો અહીંયા છે ઇમેજ મેપ એક્ઝામ્પલ, અહીંયા સિટી મેપ કરીને આ જે ઇમેજ છે એને લીધી છે. હવે અહીંયા શું કરવાનું, ક્લિક કરતા જે તે એરિયામાં ક્લિક કરીશ એ એરિયાને દર્શાવતી વિગત આપતી બીજે વેબ પેજ ઓપન થશે. જેમ કે જો અહીંયા હું સાઇટ પર ક્લિક કરું છું, શું થાય છે, એરો દર્શાવે છે. હવે ઓફિસ છે તો ઓફિસ પાસે શું છે, હેન્ડ ટૂલ આવે, એટલે કે અહીંયા મેં ક્લિક કરું તો જો તમને ક્લિક કરે ને તો અહીંયા ચોરસ એરિયો દર્શાવે છે. તે શાની મદદથી થાય છે, તે એરિયાના
સેવ ગુણધર્મની મદદથી થાય છે. હવે હું ક્લિક કરીશ એટલે ઓફિસને લગતી મોટી ઇમેજ અને થોડુંક ડિસ્ક્રિપ્શન આવશે. પાછું બેક કરીશ, પોલીસ સ્ટેશન પર ક્લિક કરીશ તો પોલીસ સ્ટેશન વિશેની માહિતી આવશે. બેક કરીશ સેન્ટ્રલ માં, જો જે રીતે તમને અહીંયા ચિત્રમાં જે તે એરિયા છે એ જ એરિયા અહીંયા લગભગ એટલા જ એરિયામાં કોર્ડિનેટની મદદથી અહીંયા સેટ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ મોડ પર ક્લિક કરો એટલે સેન્ટ્રલ મોડ. ફાયર બ્રિગેડ પર ક્લિક કરો એટલે ફાયર બ્રિગેડ ઓપન થશે. બેક કરવાનું. ટેમ્પલ પર ક્લિક કરો એટલે ટેમ્પલ ઓપન થશે. તો આ જે લંબચોરસ છે, રેક્ટેંગલ છે, પોલીગોન છે અને સર્કલનો ઉપયોગ કરીને આપણે આ તો ફક્ત ઇમેજ જ હતી, એના ઉપર આપણે એરિયા ટેગનો ઉપયોગ કરીને આવી રીતના તમે ઇમેજ મેપ બનાવી શકો છો. હવે આ ઇમેજ મેપ બનાવવા માટે મેં શું કર્યું, તો સૌ પ્રથમ તમને સ્ટાર્ટિંગમાં જણાવ્યું કે પેઇન્ટમાં એક ઇમેજ બનાવી દેવાની છે. હવે એને આપણે શું કરવાનું છે, તો સિટી મેપનો એક મેં પ્રોગ્રામ નામ આપ્યું છે, એને ઓપન વિથ નોટપેડ કરીએ આપણે એટલે ખ્યાલ આવશે. તો જે મેં ઇમેજ બનાવી છે પેઇન્ટમાં એને આપણે અહીંયા મૂકવાની છે HTML માં. તો ઇમેજ ટેગ લીધો, સોર્સમાં આપણે લખ્યું CT.jpg, મતલબ કે જે મેં તમને પેઇન્ટમાં ઇમેજ બનાવવાની કીધી એ તમારે અહીંયા મૂકવાની રહેશે. એને અલ્ટર ગુણધર્મનું નામ આપી દીધું સિટી મેપ ઇમેજ, હાઈટ આપી દીધી અને વેઇથ આપી દીધી. અહીંયા એક ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે યુઝ મેપ. યુઝ મેપ ની અંદર મેં લખ્યું છે હેશ રોડ મેપ. હેશ શું દર્શાવે છે, કે અહીંયા મેપનું નામ રોડ મેપ અને આ સરખું છે, તે આપણે અહીંયા યુઝ મેપનો ઉપયોગ શાના માટે કરવાનો છે, તો મેપનું અને ઇમેજનું નામ આપવા માટે. તો યુઝ મેપ જે કયો તમે મેપ યુઝ કરો છો એનું નામ અહીંયા દર્શાવવાનું રહેશે. એટલે આ નામ કયું આવશે, તો જે મેપનું નામ તમે લખ્યું હશે અહીંયા તે જ અહીંયા આપવામાં આવશે અને આગળ હેશ લખવાનું રહેશે. હવે મેપ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે ઇમેજ મેપ બનાવવા માટે, શાનો ઉપયોગ કરવામાં આવે છે, તો મેપ ટેગનો. તો સૌ પ્રથમ તમારે ઇમેજ મૂકી દેવાની છે, પછી મેપ ટેગનો ઉપયોગ કરવાનો અને એને નામ આપવાનું છે રોડ મેપ. અહીંયા તમે નામ કોઈ પણ આપી શકો, એ નામ અને ઇમેજની અંદર જે યુઝ મેપનું નામ છે એ સરખું હોવું જોઈએ, ટોચ બંને ટોચ મેપ કામ કરશે ઇમેજની ઉપર. હવે મેપ ટેગની અંદર મેપનું અહીંયા સ્ટાર્ટિંગ છે અને અહીંયા એન્ડિંગ છે, એની અંદર આપણે બધા જેટલા પણ એરિયા લેવાના છે એ લખવાના રહેશે. તો પહેલો એરિયા ટેગ અયુગ્મ ટેગ છે, એટલે એનો કોઈ એન્ડિંગ નથી, એક જ તમારે અહીંયા સ્ટાર્ટિંગ કરો. અહીંયા એનો ગુણધર્મ છે શેપ. શેપ તમારે કયો લખવાનો છે, તો તમારે ત્રણ પ્રકારના શેપ લખી શકો, રેક્ટેંગલ, પોલીગોન અને સર્કલ. અહીંયા સૌ પ્રથમ આપણે ઓફિસ માટે રેક્ટેંગલનો ઉપયોગ કરવાનો છે. એનો કોર્ડિનેટ્સ ગુણધર્મના મદદથી તમે એના શું કરો, કેટલા એરિયામાં દર્શાવવાના છે કોર્ડિનેટ્સ આપી શકો છો. તો પહેલું છે 46 અને 37, એટલે કે ટોપ લેફ્ટથી તમે કેટલી જગ્યા છોડીને યુઝ કરવાનો છે એ લખવાનું છે અને પછી એની લંબાઈ અને પહોળાઈ જે હોય છે એ લખવાની રહેશે. તમારે અહીંયા જે છે એ રીતે લખવાનું રહેશે અને બુકમાં પણ પ્રોગ્રામ આપ્યું છે એ પ્રમાણે પહેલાં તમારે કરવાનું છે. પછી અલ્ટરનેટ નામ આપી દીધું ઓફિસ ઇમેજ છે. અહીંયા આપણે જે એન્કર ટેગની અંદર HREF ગુણધર્મનો ઉપયોગ કરતા હતા, તો અહીંયા એરિયાની અંદર પણ આપણે H રેફરન્સનો ઉપયોગ કરવાનો છે. અહીંયા લખ્યું છે office.html, એટલે મેં તમને અત્યાર પહેલાં પ્રેક્ટિકલમાં બતાવ્યું કે તમે ઓફિસ પર ક્લિક કરી એટલે ઓફિસને લગતી માહિતી દર્શાવતી એક વેબ પેજ ઓપન થયું, એ વેબ પેજ અહીંયા આપણે લખવાનું છે. અને આ વેબ પેજ આપણે ક્યાં સેવ કરવાનું છે, જ્યાં આપણે ઇમેજ મેપનો પ્રોગ્રામ બનાવીએ છીએ એ જ જગ્યાએ તમારે અહીંયા એ વેબ પેજ બનાવવાનું રહેશે. જો તમે બીજી જગ્યાએ બનાવી હોય તો એનો આખો જ પાઠ અહીંયા લખવાનો રહેશે. તો પહેલો શેપ આપણે લીધો છે ઓફિસ માટે, એટલે એને રેક્ટેંગલ આપ્યું છે, એને કોર્ડિનેટ્સ આપ્યા છે, એને અલ્ટરનેટ નામ લખ્યું છે અને ક્લિક કરતા કયું વેબ પેજ ઓપન થશે એ એચ રેફરન્સમાં લખ્યું છે. એ રીતે આપણે પોલીસ સ્ટેશન માટે લખ્યું છે, પછી સેન્ટ્રલ મોલ માટે લખ્યું છે, ફાયર બ્રિગેડ માટે લખ્યું છે અને ટેમ્પલ માટે લખ્યું છે. હવે રેક્ટેંગલનો તમને ખ્યાલ આવી ગયો, પોલીસ સ્ટેશનનું રેક્ટેંગલ માટે છે. પછી છે પોલીગોન, તો એરિયા શેપમાં પોલીગોનનો કોઓર્ડિનેટ્સ, પોલીગોન એટલે એકથી વધારે બાજુ આવે એટલે વધારે એક્સ અને વાય આપણે પ્રતિસ્થાપકોનો ઉપયોગ કરીશું. ત્યાર પછી સર્કલ છે, તો સર્કલ માટે આપણે અહીંયા ત્રણ જ વસ્તુ લીધી છે. કેમ કે આપણે એક્સ વાય
અને આ 100 છે એ ત્રિજ્યા દર્શાવે છે કે 100 100 નંબર ત્રિજ્યા આપણે એટલે એરિયા ઘેરશે, તેના માટે આપણે ત્રણ જ એક્સ વાય અને ત્રિજ્યાનો ઉપયોગ કરીએ છીએ સર્કલ માટે. રેક્ટેંગલ માટે આપણે 4 આવે અને પોલિગોનમાં 1 થી વધારે આવે, કેમ કે પોલિગોનમાં ઘણી બધી બાજુઓ હોય છે. તો એ હિસાબે આપણે અહીંયા કોઓર્ડિનેટ્સ આપવાના રહેશે. જો તમે અહીંયા જોવો ચોરસ જેટલી જગ્યાએ લંબચોરસ લીધા છે કે ચોરસ લીધા છે ત્યાં 4 કોઓર્ડિનેટ્સ આપ્યા છે અને પોલિગોનમાં ઘણા બધા છે અને રેક્ટેંગલ સોરી સર્કલમાં 3 લીધા છે. તો આ રીતે એરિયામાં શેપ અને કોઓર્ડિનેટ્સ ગુણધર્મનો ઉપયોગ કરીને તમે એને એરિયા દર્શાવી શકો છો અને HREFનો ઉપયોગ કરીને જે તે વેબ પેજ પર તમારે જવાનું છે એ વેબ પેજનું નામ અહીંયા આપવાનું રહેશે. તો આ એક મેઇન પ્રોગ્રામ છે, જ્યાં તમે ક્લિક કરો એટલે બીજા વેબ પેજ ઓપન થશે. તો પહેલા તમારે આ બનાવી દેવાનું છે અને ત્યાર પછી તમે જે અહીંયા વેબ પેજ બનાવ્યા છે એ વેબ પેજ પણ તમારે બનાવવાના રહેશે. જે સિમ્પલ વેબ પેજ છે એમાં તમારે એક ચિત્ર લેવાનું છે અને જેના વિશેની માહિતી છે એ માહિતી તમારે લખવાની રહેશે. તમારે આ ટાઈપ કરી દેવાનું, ત્યાર પછી તમારે શું કરવાનું છે. તો જો સિટી મેપનો મેં એક મેઇન પ્રોગ્રામ બનાવ્યો, એમાં સેન્ટ્રલ મોલ, ફાયર બ્રિગેડ, ઓફિસ, પોલીસ સ્ટેશન અને ટેમ્પલ એ નામના અલગ અલગ બીજા 5 વેબ પેજ બનાવ્યા છે. જે સિમ્પલ વેબ પેજ છે એ તમે સિટીમાં તમે સિટી મેપમાં અહીંયા ક્લિક કરશો અને જે વેબ પેજ ઓપન થાય છે એ વેબ પેજ તમારે બનાવવાના રહેશે. કઈ રીતે બનાવવાના છે તો પહેલા આપણે એક ઓફિસનું જોઈ લઈએ. સેમ ટુ સેમ સેન્ટ્રલ મોલ, પોલીસ સ્ટેશન અને ટેમ્પલનું બનાવવાનું રહેશે, એ ફાયર બ્રિગેડનું બનાવવાનું રહેશે. જેમ કે ઓફિસમાં મેં ઓપન કરું છું ઓપન વિથ નોટપેડ, અહીંયા એક ઓફિસ ટાઇટલ આપી દીધું, હેડિંગ આપી દીધું અને એમાં ઓફિસને એક ઇમેજ લઈ લીધી. સિમ્પલ આપણે ઇમેજ લઈએ છીએ એ રીતે ઇમેજ ટેગની મદદથી એક ઇમેજ લઈ લીધી અને એમાં પેરેગ્રાફમાં ઓફિસ વિશેની એક માહિતી લીધી. આવી રીતે સિમ્પલ આવા 5 વેબ પેજ બનાવવાના છે, ઓફિસને લગતા, ફાયર બ્રિગેડ માટે, સેન્ટ્રલ મોલ માટે, પોલીસ સ્ટેશન એન્ડ ટેમ્પલ. જે જે છે સેન્ટ્રલ મોલ હોય તો સેન્ટ્રલ મોલની ઇમેજ મૂકવાની છે અને ડિસ્ક્રિપ્શનમાં એના વિશેની માહિતી. તો તમે એને ઓપન કરો તો કઈ રીતના આ વેબ પેજ ઓપન થાય છે, એ જ વેબ પેજ આપણે અહીંયા લિંકમાં દર્શાવવાનું છે ઇમેજ મેપ પર. કે ઓફિસ પર ક્લિક કરો તો ઓફિસ, પોલીસ સ્ટેશન પર ક્લિક કરો તો પોલીસ સ્ટેશન, સેન્ટ્રલ મોલ પર ક્લિક કરો સેન્ટ્રલ મોલ, ફાયર બ્રિગેડ પર ક્લિક કરો તો ફાયર બ્રિગેડ, ટેમ્પલ પર ક્લિક કરો તો ટેમ્પલ. તો આ ઇમેજ મેપનું એક્ઝામ્પલ આપણે ટોટલ 6 વેબ પેજ બનાવવાના. કયા મેઇન? આ જે ઇમેજ મેપનું એક્ઝામ્પલ વાળું જે તમને ઇમેજ દર્શાવે છે તે એક વેબ પેજ, ઓકે, અહીંયા સિટી મેપ વાળું. પછી એની અંદર જે આપણે અલગ અલગ એરિયા લીધા છે અને વેબ પેજ ઓપન થાય છે તે 5 વેબ પેજ. જેટલા ચિત્રો લેવ છો અને એના પર ક્લિક કરતા જે બીજા વેબ પેજ ઓપન થાય છે એવા બીજા 5, આપણે 5 એરિયાનો ઉપયોગ કર્યો છે એટલે એના માટે 5 વેબ પેજ ઓપન કરવાના છે. એટલે ટોટલ 6 વેબ પેજ બનાવવાના છે, સેન્ટ્રલ મોલ માટે, ફાયર બ્રિગેડ માટે, ઓફિસ માટે, પોલીસ સ્ટેશન, ટેમ્પલ અને જે મેઇન ઇમેજ મેપ માટેનો પ્રેક્ટિકલ છે એ. અને અહીંયા બધી અલગ અલગ અને અંદર જે ચિત્ર યુઝ કરો છો એ પણ તમારે આ જ ફોલ્ડરની અંદર સેવ કરવાની રહેશે. તેના માટેના અલગ અલગ ચિત્ર પણ આપણે લઈ લીધા છે. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે હું તમને એકવાર ફરી બતાવી દઉં કે ઇમેજ મેપનો પ્રોગ્રામ બનાવવા માટે આપણે ઇમેજ મેપનો એક ફોલ્ડર બનાવવાનું, એની અંદર મેઇન આપણે જે પ્રેક્ટિકલ પ્રોગ્રામ છે ઇમેજ મેપનું આ આઉટપુટ છે અને આ નોટપેડમાં જે લખ્યું છે તો એ એક્ઝામ્પલ બનાવવાનું છે અને એની અંદર ક્લિક કરતા જો ઓફિસ HTML છે, પોલીસ સ્ટેશન HTML છે, સેન્ટ્રલ મોલ HTML છે, ફાયર બ્રિગેડ HTML છે, ટેમ્પલ HTML છે, તે બીજા 5 વેબ પેજ બનાવવાના છે સિમ્પલ, જેમાં ચિત્ર અને એનું ડિસ્ક્રિપ્શન હોય. તો અહીંયા એવા 5 વેબ પેજ બનાવી દીધા છે અને એની અંદર જે પણ આપણે ચિત્ર ઉમેરવાના છે અહીંયા સેવ કરી લેવાના છે. તમારે એવું જરૂરી નથી કે અહીંયા આ રીતે જ બનાવવાનું, પણ પહેલા તમે પ્રેક્ટિસ કરો તો આ જ પ્રકારનું બુકમાં પણ આપ્યું છે. તો તમારે આટલી વસ્તુ તૈયાર કરવાની રહેશે અને આ રીતે પછી તમારે કોઓર્ડિનેટ્સનો ઉપયોગ, જો હું કોઓર્ડિનેટ્સ ક્લિક કરું ને જ્યારે ક્લિક કરીશ એટલે એરિયા દર્શાવશે, પોલીસ સ્ટેશનમાં જવું લાંબ ચોરસ દર્શાવે છે, ટેમ્પલમાં જવું રાઉન્ડ. તો આપણે જે એરિયા દર્શાવ્યો છે તે ક્લિક કરતા તમને ખ્યાલ આવશે કે આટલા એરિયામાં મેં જે માપ આપ્યું છે એ માપ પ્રમાણે આટલો એરિયા થશે.
એવું જરૂરી નથી કે તમે જે ઇમેજમાં લખ્યું છે તો સેમ ટુ સેમ જ માપ આવે, પણ એની આજુબાજુ તમારે થોડું ઘણું છૂટી જાય તો વાંધો નહીં, પણ એને સેમ ટુ સેમ થાય એ રીતે તમારે કોઓર્ડિનેટ્સ આપવાના રહેશે. તો આ રીતે તમારે ઇમેજ મેપનું એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે પ્રેક્ટિકલ કરવાનું રહે. સાઇટિંગ તમને ખ્યાલ આવી ગયો હશે, નહીં ખ્યાલ આવે તો એકવાર બુકમાં જોઈ લેજો અને એકવાર પાછું આ રિપીટ કરીને પણ જોઈ શકો છો, તો તમને એમાં ખ્યાલ આવી જશે. તો સૌ પ્રથમ પેઇન્ટમાં ઇમેજ બનાવવાની છે, પછી એ ઇમેજને એક પ્રોગ્રામમાં લેવાની છે, ઇમેજ મેપનું એક એક્ઝામ્પલ લેવાનું છે, એમાં ઇમેજ લેવાની છે, અને ત્યાર પછી મેપ ટેગનો ઉપયોગ કરી અને એરિયા ટેગનો ઉપયોગ કરીને આપણે ઇમેજ મેપનું પ્રેક્ટિકલ બનાવવાનું રહેશે. આ હતું ઇમેજ મેપ. હવે આપણે આગળ વધીશું મલ્ટીમીડિયા ફાઇલોનું જોડાણ. મલ્ટીમીડિયા ફાઇલોનું જોડાણ એટલે કે મલ્ટીમીડિયામાં શું આવે, ઓડિયો આવે, વિડીયો આવે. તો આપણે ઇમેજ તો એચટીએમએલમાં ઇમેજ કઈ રીતે મૂકવાની છે એ શીખી ગયા, ઇમેજ મેપ કઈ રીતે બનાવવાનું છે, હોટસ્પોટ ઇમેજ છે એ બધું શીખી ગયા. હવે એચટીએમએલ દસ્તાવેજમાં એન્કર ટેગનો ઉપયોગ કરીને વિડીયો તેમજ ઓડિયો ફાઇલને સંકલિત કરી શકાય છે. તમારા એચટીએમએલના વેબ પેજમાં તમને સ્ટાર્ટિંગમાં પણ દર્શાવેલું કે ચિત્ર મૂકી શકો, સાદું લખાણ લખી શકો, ઓડિયો મૂકી શકો, વિડીયો મૂકી શકો. તો આપણે ચિત્ર અને લખાણ તો મૂકતા જોઈ ગયા, પણ એની અંદર તમારે ઓડિયો કે વિડીયો મૂકવું હોય કે લિંક કરવી હોય તો કઈ રીતે મૂકવાનું છે, તો એના માટે આપણે એન્કર ટેગનો ઉપયોગ કરી શકાય છે. તો વિડીયો ફાઇલ માટે આપણે કયા પ્રકારના એક્સટેન્શન હોય છે, તો ડોટ WMP, ડોટ MPG, ડોટ MPEG, ડોટ MOV, ડોટ RAM, ડોટ RAM, ડોટ SWF, ડોટ FLV, ડોટ MP4 જેવા વિવિધ સ્વરૂપનો ઉપયોગ કરી શકાય છે. એટલે વિડીયો ફાઇલ માટે આપણે ડોટ MP4 તો ધ્યાનમાં હશે જ તમને. તો આ વિડીયો ફાઇલ માટેના એક્સટેન્શન છે કે આ પ્રકારની ફાઇલ હોવી જોઈએ વિડીયો માટે. જેમ કે ઉદાહરણ આપ્યું છે કઈ રીતે મૂકવાનું છે, તો એન્કર ટેગનો ઉપયોગ કરવાનો, HREF રેફરન્સનો ઉપયોગ કરવાનો, એમાં જે રીતે આપણે અહીંયા ફાઇલનું પાર્ટ દર્શાવતા હતા એ રીતે આપણે જે તમારે વિડીયો મૂકવો હોય તો વિડીયોનું ફાઇલનું પાર્ટ અહીંયા અથવા તો વિડીયોનું નામ અહીંયા દર્શાવવાનું રહેશે. અને અહીંયા તમે લિંકમાં લખી શકો કે ફોલો ધીસ રેસીપી એન્ડ એન્જોય ડિલિશિયસ ફૂડ. મેં અહીંયા ફૂડનો એક વિડીયો મૂક્યો છે, તો આની પર હું ક્લિક કરીશ ફોલો ધીસ રેસીપી પર ટેક્સ્ટ પર, તો તમને એ વિડીયોની લિંક ઓપન થશે. એ રીતે તમારે ઓડિયો ફાઇલ મૂકવો હોય તો ઓડિયો ફાઇલ માટે આપણે ડોટ MID, ડોટ MIDI, ડોટ RAM, ડોટ RAM, ડોટ WV, ડોટ WMA, ડોટ MP3, ડોટ MPGA જેવા વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરી શકાય. એટલે ઓડિયો ફાઇલ માટેના શું છે, અલગ અલગ પ્રકાર છે તેનો આપણે અહીંયા ઉપયોગ કરી શકાય. એને કઈ રીતે કરવાનું છે, તો એન્કર ટેગનો ઉપયોગ કરવાનો. એચ રેફરન્સમાં આપણે શું કરવાનું છે, લિંકમાં જે સોંગ હોય તે લિંક આપી દેવાનું છે, એનો ફાઇલનો પાર્ટ આપી દેવાનો છે. અને અહીંયા એન્જોય ધીસ સોંગ લખશો એટલે એન્જોય ધીસ સોંગ પર હું ક્લિક કરીશ તો આ સોંગ ઓપન થશે. તો જે રીતે આપણે એન્કર ટેગમાં લિંક આપતા હતા, હાઇપરલિંક આપતા હતા અને વેબ પેજ ઓપન થતું હતું, એ જ રીતે તમે અહીંયા વિડીયો અને ઓડિયો મૂકી શકો છો. તો આ રીતે તમે મલ્ટીમીડિયા ફાઇલોનું જોડાણ પણ એન્કર ટેગની મદદથી કરી શકાય છે. આપણે એને એક પ્રેક્ટિકલ તરીકે જોઈએ. હવે આપણે આગળ મલ્ટીમીડિયા ફાઇલોનું જોડાણ. હા મિત્રો, મલ્ટીમીડિયા ફાઇલોનું જોડાણ એટલે કે તમારે કોઈ વિડીયો મૂકવો છે, ઓડિયો મૂકવો છે, તો તમે કઈ રીતે કરી શકો છો. તો આપણે અત્યાર સુધી એન્કર ટેગનો ઉપયોગ કરીને તમે લિંક મૂકતા હતા, કોઈ વેબ પેજ ને એક વેબ પેજની સાથે બીજા વેબ પેજને જોડાણ કરતા હતા. હવે એ જ રીતે આપણે વેબ પેજની જગ્યાએ તમારે જો કોઈ ઓડિયો કે વિડીયો ફાઇલનું જોડાણ કરવું હોય, તમે એન્કર ટેગની મદદથી કરી શકો છો. એચટીએમએલ દસ્તાવેજમાં એન્કર ટેગનો ઉપયોગ કરીને વિડીયો તેમજ ઓડિયો ફાઇલને સંકલિત કરી શકાય છે. એટલે કે તમે વિડીયો કે ઓડિયો ફાઇલ તમારે જોઈન્ટ કરવી હોય તો એન્કર ટેગની મદદથી લિંક આપી શકાય. તમારે એના માટે કયા કયા પ્રકારની ફાઇલ હોવી જોઈએ, તો વિડીયો ફાઇલ માટે ડોટ WMP, ડોટ MPG, ડોટ MPEG, ડોટ MOV, ડોટ RM, ડોટ RAM, ડોટ SWF, ડોટ FLV, ડોટ MP4 જેવા વિવિધ ફાઇલના સ્વરૂપનો ઉપયોગ કરી શકાય છે. એટલે વિડીયો ફાઇલ માટે તમે આવા કોઈ પણ અલગ અલગ પ્રકારના વિડીયો ફાઇલ આપી છે એ પ્રકારને તમે ઉપયોગ કરી શકો. મોસ્ટ ઓફ આપણે જે જોઈએ આપણી પાસે વિડીયો હોય એ MP4 હોય છે.
અહીંયા ઉદાહરણ આપ્યું છે કઈ રીતે એન્કર ટેગમાં મૂકવાનું છે. તો એન્કર ટેગમાં એચ રેફરન્સનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે શું કરવાનું છે, વેબ પેજનું જે નામ લખતા હતા એની જગ્યાએ આપણે જે વિડીયો છે એની લિંક મૂકવાની રહેશે. તમારા કોમ્પ્યુટરમાં જે જગ્યાએ વિડીયો હોય તે ફાઇલનો પાર્ટ અહીંયા દર્શાવવાનો રહેશે. અને અહીંયા હોટ ટેક્સ્ટ આપ્યા છે કે જેના પર તમે ક્લિક કરીને એ વિડીયો પર લિંક કરી શકો છો, જોડાઈ શકો છો. ઓડિયો ફાઇલ માટે આપણે .mid.midi.rm.rm.wav.wma.mp3.mpga જેવા વિવિધ સ્વરૂપનો ઉપયોગ કરી શકાય છે. અને એને કઈ રીતના સેમ જે રીતે તમે વેબ પેજની જગ્યાએ .mp3 ફાઇલ મૂકવાની, એને એનો ફાઇલનો પાર્ટ તમારું સોંગ જે જગ્યાએ હોય એ ફાઇલનો પાર્ટ અહીંયા કોપી કરીને મૂકવાનો રહેશે. અને એન્જોય ધીસ સોંગ નામના હોટ ટેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે સોંગ વાગશે. આ રીતે આપણે મલ્ટીમીડિયા ફાઇલોનું જોડાણ પણ એન્કર ટેગની મદદથી કરી શકાય છે. પ્રેક્ટિકલી આપણે જોઈશું. જો મિત્રો અહીંયા મલ્ટીમીડિયા લિંક એક્ઝામ્પલ છે, અહીંયા હેડિંગ આપ્યું છે મલ્ટીમીડિયા વિથ એન્કર ટેગ એક્ઝામ્પલ. હવે આપણે કરવાનું કંઈ નથી, એન્કર ટેગ લેવાનું છે. એમાં HREFમાં આપણે જે ફાઇલનો પાર્ટ આપતા હતા એની જગ્યાએ શું કરવાનું છે, તમારું જે વિડીયો જ્યાં છે અહીંયા તમારે આખું નામ ફક્ત નામ નથી લખવાનું, શું કરવાનું છે, તમારો વિડીયો જે જગ્યાએ છે એ વિડીયોનું પાર્ટ અહીંયા લખવાનું છે. પાર્ટ કઈ રીતે લખશો, જે જગ્યાએ તમારો વિડીયો હોય ત્યાં શું કરવાનું, વિડીયોની પર રાઈટ ક્લિક કરવાની અને પ્રોપર્ટીઝમાં એનો ફાઇલ પાર્ટ દર્શાવેલો હશે તે તમારે કોપી કરી ને ફાઇલનું નામ લખીને આ રીતે ફાઇલ પાર્ટ દર્શાવવાનો રહેશે. અને અહીંયા તમારે જે લખવું હોય ટેક્સ્ટ તે લખવાના રહેશે. ત્યાર પછી છે વિડીયો ફાઇલ માટે, તો સોરી આ પહેલું હતું વિડીયો માટે હતું, હવે ઓડિયો ફાઇલ તો સેમ છે, ખાલી અહીંયા શું કરવાનું છે, ઓડિયો ફાઇલની જગ્યાએ વિડીયોની ફાઇલનું પાર્ટ લખવાનો રહેશે. તો આ રીતે સિમ્પલ છે, તમે એન્કર ટેગની મદદથી મલ્ટીમીડિયાનું ઉપયોગ કરી શકો છો અને લિંક કરી શકો છો. હવે એનું આઉટપુટ આપણે જોઈએ. હવે અહીંયા છે મલ્ટીમીડિયા લિંકનું એક્ઝામ્પલ. અમુક જે બ્રાઉઝર છે એમાં સપોર્ટ કરશે નહીં વિડીયો. જો જેમ કે અહીંયા શું થાય છે, અહીંયા થોડુંક નામમાં ચેન્જ આવે છે, પણ તમે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ઓપન કરશો તો મોસ્ટ ઓફ સપોર્ટ કરશે. જેમ કે ફોલો ધીસ લિંક એન્ડ લર્ન હાઉ ટુ ક્રિએટ હોટસ્પોટ ઇમેજ એક્ઝામ્પલ. મેં અહીંયા આપણે જે હોટસ્પોટ માટેનું જે વિડીયો હતો તેની લિંક અહીંયા મૂકી છે. અહીંયા તમે અહીંયા ક્લિક કરશો એટલે શું થશે, અહીંયા તમને પૂછે છે, નીચે એક મેસેજ બોક્સ આવશે કે તમારે એને ઓપન કરવી છે, સેવ કરવી છે કે કેન્સલ કરવી છે. સેવ કરશો તો ફાઇલ તમારો વિડીયો સેવ થશે, કેન્સલ કરશો તો કંઈ નહીં થશે, અને ઓપન કરશો તો એ અત્યારે જ વિડીયો ઓપન થશે. જેમ કે હું ઓપન કરું છું તો અહીંયા વિડીયોની ફાઇલ ઓપન થઈ ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો જે હોટસ્પોટ માટેની મેં તમને વિડીયો મોકલ્યો છે એ વિડીયો અહીંયા ઓપન થશે. હવે આ રીતે તમે ને ઓપન કરી શકો છો. પ્રથમ તમારે જેને ઇમેજ લેવાની છે એને ઇમેજ લેવાની છે અને પછી એને વિડીયોને તમારે ફાઇલ બંધ કરી દેવાની છે. ત્યાર પછી એન્જોય ધીસ સોંગ, તમે સોંગ પર ક્લિક કરશો એટલે સોંગ વાગવાનું શરૂ થશે. તો મિત્રો આ રીતે તમે વિડીયો અને ઓડિયો ફાઇલ મૂકીને ડાયરેક્ટ તમે વિડીયો જોઈ શકો છો અને ઓડિયો સાંભળી શકો છો. તો આ હતું મલ્ટીમીડિયા ફાઇલને કઈ રીતે તમે HTML માં જોડી શકો છો તો એન્કર ટેગની મદદથી. હવે આપણે આગળ આ ચેપ્ટરમાં આ વિડીયોમાં તમે હોટસ્પોટ તરીકેની છબી કઈ રીતે એક છબીને તમે હોટસ્પોટ બનાવી શકો છો, ઇમેજ મેપ ઘણી બધી હોટસ્પોટ ભેગા કરીને ઇમેજ મેપ બનાવી શકો છો, અને મલ્ટીમીડિયા ફાઇલોનું જોડાણ કઈ રીતે કરી શકો છો એ આ વિડીયોમાં આપણે જોયું. અહીં આપણું Chapter 3 કમ્પ્લીટ થાય છે. તમને કોઈ ક્વેરી હોય તો તમે જણાવી શકો છો. તો અહીંયા આપણે Chapter 3 કમ્પ્લીટ કરીએ છીએ. આ પાઠમાં આપણે ઘણું બધું શીખવા મળ્યું છે.
જેના ઘરે પોસિબલ હોય તો પ્રેક્ટિકલ તમે કરી શકતા હોય તો તમે કરીને જોઈ લેજો. અને સાથે હું પીડીએફ ફાઇલ પણ મોકલું જ છું, જે તમારે કોઈ ક્વેરી હોય તો કોઈની પાસે બુક નહીં હોય તો તમે એક પીડીએફ ફાઇલ ચેપ્ટર વાઇઝ મોકલું જ છું, તેમાં જોઈ શકો છો. અને એની સાથે જે તમને સ્વાધ્યાયમાં એમસીક્યુ લખવા આપું છું એ પણ તમે લખી દેવાના હોય છે નોટમાં. તો આપણે અહીંયા ચેપ્ટરથી કમ્પ્લીટ કરીએ છીએ. તમને કોઈ ક્વેરી હોય તો તમે જણાવી શકો છો. જય હિન્દ.